નમસ્કાર, હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય તે નિમિત્તે જ જાહેર રજા છે. તેમ છતાં પાસપોર્ટ ઓફિસ ખાતે ગ્રાહકોને એપોઇન્ટમેન્ટ આજે આપવામાં આવી છે. દર્શક મિત્રો, 500થી વધુ ગ્રાહકો આજે અટવાયા છે. ઓફિસે આવી તો ગયા છે, પરંતુ જાહેર રજા છે એટલે ઓફિસ બંધ છે. 500 કરતાં વધુ ગ્રાહકો અટવાયા હોય ત્યારે જો તેઓ આવતા મહિનાની ડેટ બુક કરાવે તો એપોઇન્ટમેન્ટ મળશે ખરી? પ્રશ્નાર્થ છે. સાથે જ તેઓના રોષને લઈ અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ દેવામાં આવ્યો છે. યોગ્ય વ્યવસ્થાના અભાવે રજાના દિવસે પણ પાસપોર્ટ ઓફિસ માટે અરજદારો ઉમટી પડ્યા છે, ત્યારે સેંકડો નાગરિકોનું જે વેકેશનમાં વિદેશ જવાનું સપનું છે તે રોડાયું છે. સાથે જ કહી શકાવાય કે કેટલાક નાગરિકોએ વિદેશ જવા માટે ટિકિટ પણ બુક કરાવી હશે. જો નાગરિકોને ફરી અરજી કરે તો આવતા મહિનાની ડેટ મળી શકે ખરી? તેની સાથે જ આજે જાહેર રજા છે અને પાસપોર્ટ ઓફિસ દ્વારા એપોઇન્ટમેન્ટ અપાઈ છે. મારું નામ પંકજ કમલકાંત ભટ્ટ. હું આવું છું સિટીમાંથી અને આજની એપોઇન્ટમેન્ટ હતી. આજની એપોઇન્ટમેન્ટ માટે એવું કહેવાય કે જ્યારે અમે ઓનલાઈન એપ્લિકેશન કરી ત્યારે એમણે 14મી તારીખ આપી. અમે માગી નથી. 14મી તારીખની રજા છે કે નથી રજા એ લોકોએ નક્કી કરવાનું. નો ડાઉટ, ચાલો આપી, આપણને કોઈ વાંધો નથી. એમના શિડ્યુલ પ્રમાણે, એમના કામ પ્રમાણે કદાચ એમણે રાખ્યું હોય. ચાલો, ગવર્મેન્ટ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એટલે રાખે. પણ પછીથી એ લોકોએ કેન્સલ કર્યું, એ મેસેજ મળ્યો કે ચલો કેન્સલ છે. ફરી પાછું રિશિડ્યુલ કરે છે અને એના એક નહીં, ત્રણ ત્રણ ચાર ચાર મેસેજ આવે છે. ગઈકાલ સાંજ સુધી લોકોને મેસેજ આવ્યા છે, ગઈકાલ સાંજ સુધી મેસેજ આવ્યા છે કે તમારું કાલની એપોઇન્ટમેન્ટ કન્ફર્મ છે. હવે સાંજે 7 વાગ્યા પછી કોઈ માણસ બીજી વાર જોવાનો પ્રયત્ન કરે જ નહીં. તે છતાંય રાત્રે 12:30 પોણા વાગે ફરી મેસેજ આવે છે કે તમારી એપોઇન્ટમેન્ટ કેન્સલ છે. આવું કોણે જોયું હોય? અને કેટલી વાર યાદ, કેટલું કન્ફર્મેશન? ના આવે તોય તકલીફમાં મુકાય કે છે તમને મેસેજ તો કર્યો તો. બે મેસેજનું વજન વધારે પડે, એક મેસેજનું વજન ખોટું પડે. પેલો માણસ તો આવે જ ને. આવી રીતે ડીસાથી, બોમ્બેથી, કઈ કઈથી લોકો આવ્યા છે કરમસદથી. કોઈકને તત્કાલ પાસ છે, કોઈકને રિશિડ્યુલ કરવાનું છે, કોઈકને જવાનું છે, કોઈકને બહાર જવાનું છે. હવે આ લોકો રિશિડ્યુલ કરે છે તો 17મી 18મી મે આપે છે, એક મહિના પછીની તારીખો આવે છે. એના પછી પોલીસ વેરિફિકેશન આવે, ત્યાર પછી તમારો કન્ફર્મ તમારો પાસપોર્ટ આવે. તો આ 1.5 મહિના જે નીકળી જાય, આ 1.5 મહિના નીકળી જાય એની અંદર કેટલાના કેટલા શિડ્યુલ બગડી જાય. તો અમારી એક જ રિક્વેસ્ટ છે, જે પણ હોય, આપણી તો આપણે પ્રજા છે ને, અમારે તો સારા માટે વિચારવાનું હોય. તો અમને આવતા અઠવાડિયાની અંદર કોઈક શિડ્યુલ એવું કરી આપે કે જેથી અમારું આ કામ વહેલું પતે. અત્યારે અમને મહિના પછીની એપોઇન્ટમેન્ટ આપે તો આ તો તકલીફ, અમને ખોટું અન્યાય કહેવાય. અમારા પછીના જેની એપ્લિકેશનો છે એમને સોમવાર મંગળવાર તમે એપોઇન્ટમેન્ટ આપી દીધી. એટલે આ વસ્તુ માટે અમે ખાલી એકલું એક અરજી કરીએ કે ભાઈ અમારી ભલામણ સ્વીકાર કરો કે અમારું આ કાર્ય સ્વીકારે ને અઠવાડિયાની અંદર અમે પતાવી આપે કે જેથી કોઈ બીજું ડિસ્ટર્બ ના થાય ને બીજાના આગળના શિડ્યુલ ના બગડે. બસ આટલું જ કહેવું છે, બીજું કંઈ નથી. મારું નામ પંકજ ભટ્ટ. તમે અત્યારે જોઈ રહ્યા છો કે આટલી બધી પબ્લિક અને એ મહિના મહિના પહેલાંથી એપોઇન્ટમેન્ટ લીધેલી હોય અને તે વખતે 14 તારીખે એપોઇન્ટમેન્ટ આપેલી હોય, ત્યારબાદ પબ્લિક આવી અને ઓલ ઓફ સડન મેસેજ આવે કે આંબેડકર જયંતિને રીતે કેન્સલ કરવામાં આવી છે, રિશિડ્યુલ કરો. રિશિડ્યુલમાં 1.25 મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળે છે. ફરી પાછો મેસેજ આવે છે કે જે લોકોની એપોઇન્ટમેન્ટ છે તેમને માટે ચાલુ રાખવામાં આવેલ છે અને જે તે એપોઇન્ટમેન્ટ વખતે જ એ લોકોએ હાજર થવું. હવે આજે સવારે અહીંયા આવ્યા તો રાત્રે 12:30 અને એ પછીથી મેસેજ આવ્યા છે કે પાછું કેન્સલ થયું છે. સવારે અહીં આગળ આવ્યા પછી તો અહીં આગળ પોસ્ટર લગાવવામાં આવે છે કે આજનું કાર્યવાહી બંધ રાખવામાં આવી છે. આ દૂર દૂરથી વ્યક્તિઓ જે આવતા હોય, અહીં નજીકના પણ હોય, પાસપોર્ટ એક એવી વસ્તુ છે કે પાસપોર્ટ કંઈક એવું નથી કે બસ ખાલી રાખવા પૂરતું રાખવું છે. ઘણાને બહાર જવાનું છે, ફોરેન જવાનું છે, શેડ્યુલ તૈયાર છે, ટિકિટો લઈ લીધેલી છે અને રિન્યુઅલમાં આવતું હોય તો એ બધી જ તકલીફો અને એનું પાછળનું એ બધી તકલીફો એટલી બધી વધી જવાની છે. તો અત્યારે જો હવે આનું આગળનું નિરાકરણ એવું લાવે કે આવતા અઠવાડિયામાં 14 તારીખવાળાને આવતા અઠવાડિયામાં જ્યારે પણ આવે ત્યારે અંદર લઈ લે, એ લોકો અંદર લઈ લે અને એમનું કામ પતાવી આપે, તો એટલી સરકારનું રિક્વેસ્ટ કરવામાં આવે છે. બાકી પ્રજા છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે કચડાઈને રહે છે એવી હાલતમાં છે કે સરકાર એમની મનમાની કરી રહી છે. અધિકારીઓ કોઈ હાજર નથી અહીંયા આગળ, જવાબદાર વ્યક્તિ કોઈ હાજર નથી કે જે અહીંયા આગળ કે નથી ટેલિફોન નંબર કોઈ કે એની સાથે ટેલિફોનિક ટોક પણ કરી શકાય.
અને આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા બંધ પણ કરી દેવામાં આવ્યો છે જાપો. પબ્લિક શાંતિથી વાત કરી રહી છે, છતાં દરવાજા બંધ કર્યા, અંદર સીલ મારી દેવામાં આવ્યું છે, બરાબર છે. એટલે આ એક અન્યાય કરી રહી છે સરકાર પ્રજા સાથે. એટલે આનું જો મેં કહ્યું એ રીતે નિરાકરણ લાવે કે આવતા અઠવાડિયામાં જે રીતે આવે અને એમને અંદર એમનું રિસિડ્યુલ કરી દે, રિસિડ્યુલ વગર જ એમને અંદર લઈ લે વોકિન જ, તો 2-3 દિવસના સમયમાં તો એ 14 તારીખવાળાને એ લોકો એટલું રાહત આપી એવી અમારી રિક્વેસ્ટ છે. સબ કહેતે હૈ ફૂલો સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર જો કપડો કો દે દૂધ સી સફેદી ઓર ફૂલો સી મહેક ઓર જિદ્દી સે જિદ્દી દાગ કો કર દે દાતા બાય બાય. આપ ભી અપનાએ વિતરણ ડિટર્જન્ટ કેક ઓર પાઉડર.